हेलो, नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है फरी एक वक्त आपनू एसएन विद्यालय ना आ ई लर्निंग प्रोग्राम में। विद्यार्थी मित्रों, आपणे मानव स्वास्थ्य अने रोगों चैप्टर जो भणी रहा है, तो ए चैप्टर में मनुष्य में थता सामान्य रोगों विषय चर्चा करी रहा है। तो आज पण जे छे पैकीनो एक सामान्य रोग एटले के मलेरिया जे छे एना विषय चर्चा करवाना छे। क्या रोग शुं छे, एना माटे जवाबदार रोग कारक कोण छे, अने ए रोग नुं वाहक कोण छे, कई परिस्थिति नुं निर्माण थाय छे, एना लक्षण शुं छे, बराबर। पण मित्रों, एक्जाम नी दृष्टिए आ थोड़ुंक अगत्यनुं बनी जाय छे, केम के अहींया जे रोगकारक जे छे एना जीवनचक्रनी वात जे छे ए थोड़ीक समजणथी विचारी अने समजवा जेवी खरी। एनुं कारण छे के एनुं जीवनचक्र छे थोड़ुंक अन्य करता कॉम्प्लिकेटेड छे, अने एक्जाममां अवारनवार ए पूछातुं पण હોય છે, બરોબર। ચલો શરૂ કરીએ આજનું આ સેશન। તમને પણ ખ્યાલ આવશે કે સામાન્ય જે રોગકારકો છે એની કરતા આ કંઈક અલગ છે। તો શરૂ કરીએ। ચાલો આપણે પ્લાઝ્મોડિયમના જીવનચક્ર પર દ્રષ્ટિ કરીએ। જો જીવનચક્રની વાત કરી છે, હવે આપણે રોગકારક જોવું છે, પણ જીવનચક્ર એનું કારણ છે કે એનું જીવનચક્ર છે ને એ જ થોડુંક કોમ્પ્લિકેટેડ છે, બીજા કરતાં અલગ છે। તો પ્લાઝ્મોડિયમની વાત કરે છે કે જે પરોપજીવી છે। હવે શું કહે છે, સંક્રમિત એનાફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે, એટલે કે એવું મચ્છર કે જેને ઓલરેડી આ પરોપજીવી એના શરીરમાં છે, એટલે કે પ્લાઝ્મોડિયમ છે, તો પ્લાઝ્મોડિયમથી સંક્રમિત કહી શકાય છે, બરાબર। તો એ જ્યારે કોઈ મનુષ્ય જે છે ને કરડે છે ત્યારે શું થાય છે, ત્યારે પ્લાઝ્મોડિયમ છે, ત્યારે પ્લાઝ્મોડિયમ એટલે કે સ્પોરોઝોઇટ, પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોઇટ જે છે સ્વરૂપે, એનું સ્વરૂપ છે જીવનચક્રનું સ્પોરોઝોઇટ, બરાબર, યાદ રાખજો નામ। તો સ્પોરોઝોઇટ સ્વરૂપે મનુષ્યના દેહમાં એટલે કે શરીરમાં પ્રવેશ કરે છે। એટલે જ્યારે મચ્છર કરડે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે મચ્છર છે એની અંદર, એટલે કે મચ્છરની, મચ્છર આપણને કરડે છે તો મચ્છરમાં ઓલરેડી પ્લાઝ્મોડિયમ છે, એટલે કે પ્લાઝ્મોડિયમથી સંક્રમિત છે। અને મચ્છર કયું છે, માદા એનોફિલિસ મચ્છર છે। તો આ મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે તો એ મચ્છરની લાળ જે છે એમાંથી આપણા રુધિરની અંદર આ પ્લાઝ્મોડિયમ છે એ દાખલ થાય છે, પણ એ સ્પોરોઝોઇટ સ્વરૂપે હોય, કયા સ્વરૂપમાં હોય છે, સ્પોરોઝોઇટ સ્વરૂપમાં આપણા શરીરમાં દાખલ થાય છે। ત્યારબાદ શું કરે છે, તો શરૂઆતમાં આ પરોપજીવી, શરૂઆતના તબક્કામાં આ પરોપજીવી જ્યારે શરીરમાં દાખલ થયું છે ત્યારે યકૃત કોષમાં બુડન પામે છે। યકૃત જે છે એટલે કે આપણા જ્યારે કરડે ત્યારે રુધિરમાં ભળે, રુધિર જે છે એની સાથે વહન પામી અને યકૃતમાં પહોંચે, યકૃતમાં પહોંચી યકૃત કોષો છે એની અંદર દાખલ થાય, અને યકૃત કોષની અંદર પોતે બુડન પામે એટલે એની સંખ્યામાં વધારો કરે છે, અને પછી રક્તકણો પર આક્રમણ કરે છે। એટલે હવે શું થયું, યકૃત કોષોમાં એનું ગુણન થઈ ગયું, એની સંખ્યા વધી ગઈ, એટલે યકૃત કોષ જે એને તોડીને બહાર નીકળે અને રક્તકણો જે છે એની ઉપર આક્રમણ કરે છે, જેથી તેઓ ફાટી જાય છે। ફાટી જાયનો મતલબ શું, રક્તકણો ફાટી જશે। રક્તકણોના ફાટવાથી એક વિષ પદાર્થ હિમોઝોઇન મુક્ત થાય છે। આ હિમોઝોઇન જે મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો, એમાં કેવું છે કે રક્તકણમાં જ્યારે આ જે કહી શકાય કે ભાઈ પરોપજીવી છે પ્લાઝ્મોડિયમ, બરાબર, એ રક્તકણની અંદર દાખલ થાય, એની ઉપર એટેક કરે ને, એટલે ખોરાક માટે એટેક કરે। હવે રક્તકણમાં જેને હિમોગ્લોબિન જે છે, બરાબર, સંયુગ્મી પ્રોટીન જે કહી શકાય, બરાબર, જે જટિલ પ્રોટીનમાં એનો સમાવેશ થાય છે, તો એ હિમોગ્લોબિન છે એની ઉપર એટેક કરે, હિમોગ્લોબિનને તોડી દે, એટલે હિમ વત્તા ગ્લોબિન છે આ બે ભાગને છૂટા કરે। ગ્લોબિન છે એક પ્રોટીન છે મિત્રો, ગ્લોબિન શું છે, પ્રોટીન છે। તો ગ્લોબિન પ્રોટીન જે છે એને શું કરે, ખોરાક તરીકે ઉપયોગ કરે છે। ગ્લોબિન પ્રોટીન જે છે એટલે એ કહીએ કે ભાઈ હિમ વત્તા ગ્લોબિન એટલે હિમોગ્લોબિન, તો આ જે છે શું છે, તો કે પ્રોટીન છે, અને આ પ્રોટીન જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી રહ્યા છે। જ્યારે આ હિમ જે છે એ શું થાય છે, એનું સ્વરૂપ બદલી અને ટોક્સિક એટલે કે વિષકારક પદાર્થ બનાવે છે, જેને શું કહે છે, હિમોઝોઇન, અને મુક્ત થાય છે, જેને
હિમોઝોઇનની અસરને કારણે દર 3-4 દિવસે ઠંડી લાગે હશે, લક્ષણમાં ફેરફાર આવે છે શરીરમાં, શું થાય 3-4 દિવસે ઠંડી લાગે હશે અને વધુ તાવ પ્રેરાય છે. સ્ટેપ બાય સ્ટેપ 3-4 દિવસ, કેમ કે એનું જીવનચક્ર જે ચાલતું હોય એની સંખ્યામાં વધારો થતો જતો હોય, દર 3-4 દિવસે જે છે આક્રમક ઠંડી લાગે અચાનક અને તાવ જે છે વધતો હોય છે. આ તબક્કે હવે એનો મતલબ શું સમજો ધ્યાનથી, કે ભાઈ આ જે છે એ ઠંડી લાગવી, તાવ પ્રેરાય છે, એનો મતલબ કે હવે શરીરની અંદર એનું ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે અને શરીર જે છે એમાં મેલેરિયા થઈ ગયો હશે. સમજો તો આ જે છે વ્યક્તિ રોગિષ્ઠ વ્યક્તિ થઈ ગયો છે, એટલે હવે આ વ્યક્તિ સ્વસ્થ નથી. સ્વસ્થ ક્યારે હતો? જ્યારે મચ્છર કરડ્યું ત્યારે સ્વસ્થ વ્યક્તિ હતો, બરાબર, મનુષ્યને કરડે છે ત્યારે. હવે રોગી છે, એમાં ઓલરેડી પ્લાઝ્મોડિયમ છે એનું સંક્રમણ ફેલાયેલું છે. હવે જ્યારે આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે છે, એટલે કે આ જે વ્યક્તિને મેલેરિયાનો ચેપ એટલે કે પ્લાઝ્મોડિયમ છે એનો ચેપ લાગેલો છે એ વ્યક્તિને કરડે ત્યારે આ પ્લાઝ્મોડિયમ એટલે કે પરોપજીવી છે એ મચ્છરના શરીરમાં પ્રવેશે છે. એટલે રોગિષ્ઠ વ્યક્તિ છે એના શરીરમાંથી જે રુધિર મચ્છર ચૂસે છે તે મચ્છરના શરીરમાં દાખલ થઈ જશે. જોજો, મચ્છરના શરીરમાં પ્રવેશે છે જ્યાં તેમનો વિકાસ આગળ થાય છે, એટલે વળી પાછા વિકાસ પામે છે ત્યાં તેઓ ગુણન પામે છે, વળી પાછી સંખ્યામાં વધારો કરે છે. સ્પોરોઝોઇટ સર્જે છે. શું સર્જે છે? સ્પોરોઝોઇટ સર્જે છે જે મચ્છરની લાળગ્રંથિ જે છે એમાં સંગ્રહિત થાય છે. મચ્છરની લાળગ્રંથિમાં આ સ્પોરોઝોઇટ સંગ્રહ થાય છે અને લાળગ્રંથિમાં સંગૃહિત છે એ જ્યારે કોઈ વ્યક્તિ જે છે એને કરડે હશે ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોઇટ સ્વરૂપે જે છે મનુષ્યના દેહમાં પાછું, એટલે કે હવે મચ્છરની લાળગ્રંથિ છે એની અંદર સ્પોરોઝોઇટ સ્વરૂપે જે છે પ્લાઝ્મોડિયમ છે, જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિ છે અને આ મચ્છર કરડે તો એના શરીરમાં એ સ્પોરોઝોઇટ સ્વરૂપે દાખલ થશે. અને જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે એટલે કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમ છે જે સ્પોરોઝોઇટ સ્વરૂપે છે એ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને તેમનો વિકાસ થાય છે. એટલે વળી પાછો એ જે કીધું યકૃત કોષમાં ત્યાંથી રક્તકણમાં એની સંખ્યામાં વધારો થાય, એનો વૃદ્ધિ વિકાસ થાય છે. અહીં રસપ્રદ બાબત એ છે કે મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે યજમાનની જરૂર પડે છે. ખ્યાલ આવે છે? યજમાન તો જોઈ છે પણ બે યજમાનની જરૂર છે ત્યારે એનું જીવનચક્ર કમ્પ્લીટ થતું હોય છે. એમાં પહેલું છે મનુષ્ય અને બીજું છે મચ્છર. માદા એનાફિલિસ મચ્છર જે છે એ આ રોગનું વાહક છે અને રોગકારક નથી, વાહક છે. રોગકારક કોણ થશે? તો કે પ્લાઝ્મોડિયમ. અને રોગવાહક કોણ થશે? માદા એનાફિલિસ મચ્છર. ખ્યાલ આવે છે? તો અહીંયા અગત્યનું શું છે? એનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે, આ જીવનચક્ર પૂર્ણ કરવા માટે એને શું જોઈએ છે? તો કે બે યજમાનની જરૂર પડે છે. આ બે યજમાન છે મનુષ્ય અને મચ્છર. તો અહીંયા સાહજિક રીતે પ્રશ્ન થાય કે સાહેબ અહીં જે વાત કરી એ રીતે સ્પોરોઝોઇટ સ્વરૂપ જે છે, બરાબર, તો બે વખત એવું કીધું છે કે એક તો મનુષ્ય છે એના શરીરમાં વિકાસ પામે છે, મચ્છર છે એમાં પણ વિકાસ પામે છે, બરાબર, અને ત્યારબાદ વળી પાછું મનુષ્યના શરીરમાં દાખલ થાય છે. તો આ જીવનચક્રની ભાત છે એ કંઈક ડિફરન્ટ ટાઈપની છે, અલગ પ્રકારની છે, જે સામાન્ય કહી શકાતી નથી, બરાબર. તો એ કેવી છે અને કઈ રીતે જે છે એનું જીવનચક્ર મનુષ્ય અને મચ્છર બંનેમાં થઈને પૂર્ણ થાય છે એના માટે હવે આપણે આખી જે બુકની અંદર તમારે એક આકૃતિ આપી છે, બરાબર, તો એ આકૃતિ જે છે એને આપણે કમ્પ્લીટ ડ્રો કરી અને એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટેપ બાય સ્ટેપ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક ચાર્ટ જોઈ શકો છો. તો આ ચાર્ટ જે છે એનું જીવનચક્ર કોનું? પ્લાઝ્મોડિયમ એટલે કે જે રોગકારક છે એનું કંઈક સૂચન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્લાઝ્મોડિયમ છે, જે પ્લાઝ્મોડિયમ છે એ રોગકારક છે અને મચ્છર છે એ શું છે? એનું વાહક છે, એટલે રોગવાહક તરીકે વર્તે છે. પણ શું કીધું છે કે પ્લાઝ્મોડિયમને જીવનચક્ર કમ્પ્લીટ કરવા માટે શું કરવું પડે છે? બે યજમાનમાંથી પસાર થવું પડે છે, યજમાન મચ્છર અને યજમાન માનવ. તો એક અને બે, આ બે યજમાનમાં કમ્પ્લીટ એ પસાર થાય ત્યારે એનું જીવનચક્ર
पूर्ण थाय छे। तो एवं तो शू जो जरा तो शू कीधु जयरे मच्छर अन्य मनुष्य ने करे त्यारे स्पोरोजोइट शरीर में प्रवेश है। एले कोई व्यक्ति जे है शू कीधु कि जयरे कोई मच्छर जे है कि ऑलरेडी मच्छर इन्फेक्शन वालू है तो मच्छर मनुष्य ने करे तो मनुष्य शरीर की अंदर आ स्पोरोजोइट दाखल थाय छे। એટલે કે યજમાન એટલે માનવ માં દાખલ ક્યારે થાય કે સ્પોરોઝોઇટના સ્વરૂપમાં દાખલ થાય છે, બરોબર? આ પહેલું છે. હવે આથી શું કીધું છે કે માનવ શરીરમાં દાખલ થાય તો આ પરોપજીવી જે છે એટલે સ્પોરોઝોઇટ છે એ પરોપજીવી સ્પોરોઝોઇટના સ્વરૂપમાં શું કરે છે તો કે રુધિર દ્વારા યકૃત સુધી પહોંચે છે. રુધિર દ્વારા શું કીધું છે એટલે રુધિરમાં વહન પામીને યકૃત સુધી પહોંચે છે. એટલે કે એ પોતે યકૃત જે છે ત્યાં સુધી પહોંચી જાય છે. હવે જે યકૃતમાં દાખલ થાય, બરોબર, તો શું થાય તો કે પરોપજીવી યકૃત કોષ જે છે એમાં અલિંગી પ્રજનન કરે છે. આ અગત્યનું છે. પરોપજીવી યકૃત કોષમાં અલિંગી પ્રજનન કરે છે. હવે પ્રજનન કરે એનો મતલબ એની સંખ્યામાં શું થાય, વધારો, તેની સંખ્યામાં વધારો કરે છે. ત્યારબાદ શું કરે તો કે યકૃત કોષને તોડે છે અને રુધિરમાં મુક્ત થાય છે. એટલે કે જે પરોપજીવી છે એ યકૃત કોષની અંદર દાખલ થાય અને યકૃત કોષમાં અલિંગી પ્રજનન કરે. એ અલિંગી પ્રજનન કરતા એ શું થાય, એની સંખ્યામાં વધારો. અને ત્યારબાદ જે છે એ કોષને શું કરે છે, તોડી નાખે છે. એટલે એ શું મુક્ત થશે, ક્યાં, રુધિરમાં. એ રુધિરમાં મુક્ત થાય છે, બરોબર. તો એ યકૃત કોષ છે ને તોડી નાખે છે. તો અહીંયા અગત્યનું શું છે, અલિંગી પ્રજનન. એના જીવનનો તબક્કો શું, અલિંગી પ્રજનન દ્વારા એ પોતાની સંખ્યામાં વધારો કરે છે અને વધારો થતાં યકૃત કોષ છે એને તોડી નાખે અને રુધિરમાં મુક્ત થાય છે. હવે શું થાય છે તો કે આગળ જતા આ પરોપજીવી રક્તકણમાં અલિંગી પ્રજનન કરે છે. રક્તકણમાં એટલે રુધિરમાં દાખલ થાય, રુધિરમાંથી રુધિરમાં જે મુક્ત થાય છે એટલે રુધિર દ્વારા વહન પામી અને રક્તકણની અંદર દાખલ થાય. રક્તકણમાં દાખલ થાય છે મિત્રો, તો અહીંયા આ જે રક્તકણ છે તો રક્તકણની અંદર શું થાય છે તો કે એમાં પણ શું કરે છે, અલિંગી પ્રજનન કરે છે. તો એના કારણે અલિંગી પ્રજનનથી એમાં પણ એની સંખ્યામાં શું થયો, વધારો, બરોબર. તો એની સંખ્યામાં વધારો કરે છે. કયું પ્રજનન, અલિંગી પ્રજનન દ્વારા એની સંખ્યામાં વધારો કરે છે. ત્યારબાદ શું કરે, આરબીસી ને તોડે છે. એટલે આરબીસી જે છે તૂટી જશે. આરબીસી છે ને શું કરી દે છે, તોડી નાખે છે. એટલે અહીંયાથી એ મુક્ત થઈ જાય, બરોબર, તોડે છે. અને આ રીતે તાવ અને અન્ય લક્ષણો છે એનું ચક્ર શરૂ થાય છે. હવે આરબીસી ને જ્યારે તોડે તો આરબીસી છે એમાં શું આવેલું છે, હિમોગ્લોબિન. શું આવેલું છે, હિમોગ્લોબિન આરબીસીમાં. તો એમાંથી આ જે છે હિમ જે છે હિમ એમાંથી બનાવી દે હિમોઝોઇન, જે શું છે, ટોક્સિક થઈ જશે, જેના કારણે લક્ષણની શરૂઆત થાય. અને ગ્લોબિન જે છે એ પ્રોટીન છે, જેને શું કરે છે, પોતે ખોરાક તરીકે પ્રોટીન વાપરે છે, બરોબર, એટલે વિકાસ વૃદ્ધિ માટે. તો આમ રક્તકણને તોડે છે અને એના જીવનચક્રની ઇલેક્ટ્રોન જે કંઈ લક્ષણો છે શરીરમાં દેખાવાની શરૂઆત થાય છે. કેમ કે એનું કારણ છે, યકૃત કોષમાં પણ સંખ્યા વધારી લીધી છે, આરબીસીમાં પણ અલિંગી પ્રજનન કરેલી એની સંખ્યા વધે છે, એટલે એનો મતલબ એનું ઇન્ફેક્શન વધે છે શરીરમાં, એની સંખ્યા વધે છે. એટલે એની લક્ષણ જે કંઈ છે, તાવને શરૂ થઈ જશે, ઠંડી લાગવી તે. હવે શું કહે, મુક્ત થયેલા પરોપજીવી નવા રક્તકણ જે છે એમાં સંક્રમિત કરે છે. એટલે વળી પાછા આમાંથી મુક્ત થાય તો હવે ત્યાંથી બીજા નવા રક્તકણ છે એમાં દાખલ થઈ જશે, એને સંક્રમિત કરશે. તો અહીંયા જે છે આ મુક્ત થઈ અને બીજો રક્તકણ છે એમાં દાખલ થઈ જાય છે, એને સંક્રમિત કરે છે. હવે ત્યાં શું કરે છે તો કે આ જે રક્તકણમાં દાખલ થઈ જાય તો એ રક્તકણમાં લિંગી અવસ્થા વિકાસ પામે છે. લિંગી અવસ્થા વિકાસ પામે છે, જનન કોષોનું નિર્માણ એટલે જન્યુ જનન અવસ્થા આવે. તો અહીં શું થાય છે કે આની અંદર દાખલ એટલે આને ઇન્ફેક્શન લાગે તો ઇન્ફેક્શન બાદ શું થાય છે એમાં, તો કે જનનકોષનું નિર્માણ થાય છે.
હવે આ જનનકોષોનું નિર્માણ થાય છે બરાબર, તો એ જનનકોષો જે છે એ એમાંથી પણ મુક્ત થાય રુધિરમાં. આ રક્તકણ છે એમાં જનનકોષોનું નિર્માણ થઈ ગયા બાદ એ પણ તૂટે અને શું થાય છે, રુધિર જે છે એમાં મુક્ત થઈ જાય છે. તો રુધિરની અંદર જે છે નરજનનકોષ અને માદા જનનકોષ જે છે, માઇક્રોગેમિટ અને મેગાગેમિટ છે બરાબર, એ ક્યાં છે, તો કે રુધિર છે. હવે જ્યારે જે છે આ જન્યુ કોષો તરીકે ઓળખાય છે, જનનકોષ તરીકે, એ જનનકોષ તરીકે અથવા તો જન્યુકોષ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, નરજનનકોષ અને માદા જનનકોષ. હવે જ્યારે આ વ્યક્તિ છે એના રુધિરમાં નરજનનકોષ અને માદા જનનકોષ હાજર હશે ઘણી બધી માત્રામાં, પ્લાઝ્મોડિયમ છે ને એની વાત કરે છે, એના જનનકોષ પ્લાઝ્મોડિયમના બરાબર. તો હવે એ જનનકોષ છે એ જ્યારે એ વ્યક્તિ જે છે એના શરીરમાં તો ઇન્ફેક્શન છે જ, તો એ વ્યક્તિને જ્યારે કોઈ મચ્છર કરડે છે બરાબર, તો શું થાય, તો મચ્છર રુધિર જે છે ને ખોરાક તરીકે ગ્રહણ કરે છે બરાબર. તો માદા મચ્છર જન્યુકોષો જે છે એને રુધિર સાથે અંદર લે છે, એટલે રુધિરને ખોરાક તરીકે લે છે, એટલે રુધિર સાથે હવે આ માદા મચ્છર જે છે એ જનનકોષો જે છે એને પોતાની અંદર લઈ લે છે. એટલે વ્યક્તિમાંથી આ જન્યુકોષો જે છે ક્યાં આવી ગયા, મચ્છરમાં. તો આપણો યજમાન શું થઈ ગયો, હવે યજમાન મચ્છર, એટલે કે મચ્છરની અંદર દાખલ થઈ ગયા. અહીંયા આપણે જે વાત કરી હતી એ કોની વાત હતી, માનવ યજમાનની બરાબર. તો મચ્છરમાં દાખલ થઈ ગયા છે, ત્યાં શું કરે છે, તો કે મચ્છરના આંતરડામાં ફલન થાય છે અને વિકાસ થાય છે. એટલે આ નરજનન અને નરજન્યુ અને માદાજન્યુ છે એ બંનેનું શું થાય, ફલન થાય. માદાજન્યુ અને આ જે છે નરજન્યુ બંનેનું શું થાય, ફલન થાય છે, ફલન અને વિકાસ થાય છે. ક્યાં, મચ્છરના આંતરડામાં. એ મચ્છરના આંતરડામાં ફલન અને વિકાસની અવસ્થા આવી ગઈ. હવે શું થાય, તો કે ફલન થાય અને વિકાસ પામે તો વળી પાછું એનું સ્વરૂપ બદલાશે. તો પરિપક્વ, પરિપક્વ ચેપી અવસ્થામાં સ્થિત સ્પોરોઝોઇટ, એટલે કે હવે શું બની જાય છે, પાછું સ્પોરોઝોઇટનું નિર્માણ કરે છે. શું થાય છે, ફલન થતાં એમાંથી સ્પોરોઝોઇટ જે છે એનું નિર્માણ થાય. તો કે પરિપક્વ અને પરિપક્વ ચેપી અવસ્થામાં સ્થિત સ્પોરોઝોઇટ આંતરડામાંથી મુક્ત થઈ, એટલે કે મચ્છરના આંતરડામાંથી મુક્ત થઈ બરાબર, અને મચ્છર જે છે એની લાળગ્રંથિ છે એમાં સ્થાનાંતરિત થાય છે. મચ્છર છે એની લાળગ્રંથિ છે એની અંદર સ્થાનાંતરિત થાય છે. મચ્છર છે એની લાળગ્રંથિ બરાબર, એની અંદર સ્પોરોઝોઇટ સ્વરૂપે છે, તો એની અંદર ફિટ થઈ જાય છે સ્પોરોઝોઇટ બરાબર, મચ્છરની લાળગ્રંથિ છે એમાં. તો મચ્છરની લાળગ્રંથિ જે છે એમાં સ્થાનાંતરિત થાય છે. અને હવે હવે જ્યારે જ્યારે આ મચ્છર કે જેની લાળગ્રંથિમાં સ્પોરોઝોઇટ હાજર છે, જોજો એ પછી શું થાય, તો કે જ્યારે મચ્છર અન્ય મનુષ્યને એટલે કોઈ બીજો સ્વસ્થ વ્યક્તિને કરડે ત્યારે સ્પોરોઝોઇટ જે લાળગ્રંથિમાં હતા એ ક્યાં જાય છે, તો કે એના શરીરમાં રુધિરમાં જતા રહે છે. એના રુધિર દ્વારા વહન પામીને યકૃત કોષમાં પહોંચે. યકૃત કોષમાં શું કરે છે, અલિંગી પ્રજનન કરે છે. અને અલિંગી પ્રજનન કરે છે એટલે કોષ એની સંખ્યામાં વધારો થાય, વધારો થાય એટલે કોષને તોડે અને રુધિરમાં પાછા મુક્ત થાય. રુધિરમાં મુક્ત થાય એટલે શું કરે, તો કે રક્તકણમાં દાખલ થાય. રક્તકણમાં અલિંગી પ્રજનન દ્વારા પહેલાં સંખ્યા વધારે, સંખ્યા વધારીને રક્તકણને તોડી નાખે. રક્તકણ તૂટી જાય, સમજો, રક્તકણ તૂટી જાય એટલે રક્તકણમાં હિમોગ્લોબિન છે એને શું કરી દે છે, તોડી નાખે છે. એટલે એમાં હિમોઝોઇન ટોક્સિક સબસ્ટન્સ જે છે બને છે, એની અસરને કારણે તાવ અને જે કહેવાય ઠંડીના લક્ષણોની શરૂઆત થાય. પ્રોટીનના ખોરાક તરીકે લે છે, ત્યારબાદ એ પાછા બીજા રક્તકણને ઇન્ફેક્શન પહોંચાડે છે, અને બીજા રક્તકણ જે હોય સ્વસ્થ એની અંદર જનનકોષોનું નિર્માણ કરે છે, જેથી કરીને નરજન્યુ અને માદાજન્યુ બંને પણ કોના, મચ્છરના નહીં, કોના, તો કે પરોપજીવી જે છે પ્લાઝ્મોડિયમ છે એના નરજન્યુ અને માદાજન્યુ બને છે. હવે નરજન્યુ માદાજન્યુ રુધિરમાં હોય, એ રુધિર જે છે એ રુધિરમાં જનનકોષયુક્ત રુધિર જે છે આ જન્યુ બરાબર, એ રુધિરને મચ્છર જે છે માદા એનેફિલિસ મચ્છર જે છે જે વ્યક્તિને કરડે તે વ્યક્તિના રુધિર સાથે આ જન્યુ છે એને પોતાની અંદર ગ્રહણ કરે છે. જે ક્યાં જશે,
તો કે આંતરડાની અંદર જે છે આંતરડામાં આ જનનકોષો ભેગા થઈને ફલિત થાય છે, જેથી કરીને એ વિકાસ પામીને સ્પોરોઝોઇડ બનાવે છે. આ પરિપક્વ થયેલા ચેપી સ્પોરોઝોઇડ છે એ આંતરડામાંથી લાળગ્રંથિમાં સ્થાનાંતરિત પામે છે. લાળગ્રંથિમાંથી જ્યારે વ્યક્તિ કોઈ સ્વસ્થ મનુષ્યને કરડે તો એની લાળ છે, એની લાળ એના દ્વારા એ વળી પાછા વ્યક્તિમાં દાખલ થાય છે. પણ અગત્યનું શું છે વિદ્યાર્થી મિત્રો, આ તો ચક્ર ચાલ્યા કરે છે પણ અગત્યનું શું છે આમાંથી? સૌથી અગત્યનું હોય તો શું ખબર છે કે અહીંયા જે વાત કરે છે અલિંગી પ્રજનન દ્વારા, એટલે કે માનવમાં એની સંખ્યા જે વધે છે, માનવમાં એની જે સંખ્યા વધે છે અલિંગી પ્રજનન દ્વારા વધે છે. જ્યારે અહીંયા આગળ જે કહી શકાય કે ભાઈ મચ્છરની અંદર જે એનું જીવનચક્ર છે કેવું છે, તો કે ફલન થાય છે, એટલે શું આવશે? લિંગી પ્રજનન. અગત્યનું શું આવે? ત્યાં ફલન થાય છે. એટલા માટે આજે ફલનની વાત કરે છે તો શું થઈ જાય? તો કે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન જે છે એની ફળશ્રુતિ શું છે? સ્પોરોઝોઇટ. તો લિંગી અને અલિંગી બે પ્રકારે પોતે જે છે શું કરે છે? લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન પ્રમાણે પોતાની સંતતિ જે છે એને વધારે છે, પોતાનું જીવનચક્ર કમ્પ્લીટ કરે છે. તો આમ જે છે એ જ્યારે મચ્છરમાં હોય તો લિંગી પ્રકારે પ્રજનન કરી જાય છે, ફલન થાય છે અને એની સંતતિ જે છે સ્પોરોઝોઇટ સ્વરૂપમાં આવે છે. સ્પોરોઝોઇટ છે મનુષ્યમાં દાખલ થાય, મનુષ્યમાં દાખલ વિકાસ વૃદ્ધિ પામી અલિંગી પ્રજનન કરે છે. અલિંગી પ્રજનનના ફળ સ્વરૂપે જે છે એની સંખ્યા જે વધે છે એમાંથી વળી પાછું તો કે જન્યુજનન અવસ્થા આવે છે, જનકોષોનું નિર્માણ કરે છે. એટલે એનો મતલબ કે લિંગી પ્રજનન માટે જરૂરી જનનકોષો મનુષ્યમાં બને, મનુષ્યમાં બને બરોબર, અને અલિંગી પ્રજનન માટે જરૂરી જે સ્પોરોઝોઇટ છે એ પાછા મચ્છરમાં બને. ખ્યાલ આવે છે? આમ એનું આખું જીવનચક્ર ચાલ્યા કરે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આ વાત હતી પ્લાઝ્મોડિયમ એક પેરાસાઇટની, બરોબર, કે જે પરોપજીવી તરીકે વર્તે છે અને એનું જીવનચક્ર જે છે પૂર્ણ કરતા બે યજમાન જે છે. એટલે અહીંયા એવું છે કે મચ્છર પોતે રોગકારક નથી, રોગવાહક છે, પણ મચ્છરની અંદર અને માનવમાં જે પોતે જીવનચક્ર કમ્પ્લીટ કરે છે પરોપજીવી છે. અને એ પરોપજીવી છે પોતે ખાલી માત્ર અંદર ખોરાક માટે આ કામ કરે છે, પણ એક પ્રક્રિયા એવી થઈ જાય છે કે જ્યારે હિમોગ્લોબિનને તોડે છે ત્યારે જે છે હિમોઝોઇન બને છે, અને હિમોઝોઇનને કારણે આપણને તાવ અને ઠંડી જે છે એનો અસર થાય અને એનું પ્રમાણ વધતું જાય છે. કેમ? કારણ કે અલિંગી પ્રજનન દ્વારા એની સંખ્યા વધે તો એની સંખ્યા વધે ઘણી બધી માત્રામાં રક્તપણો નાશ પામશે, ઘણી બધી માત્રામાં રક્તપણો તૂટે, ઘણું બધું ટોક્સિક જે છે બનતું હોય તો એ હિમોઝોઇનની અસરને કારણે તાવ અને ઠંડી લાગે છે અને આપણને જે છે એના જે કે લક્ષણો છે દેખાતા હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો એ સામાન્ય મચ્છર પણ નહીં, માદા એનાફિલિસ મચ્છર છે એની દ્વારા આ આખી ક્રિયા થાય છે. એના શરીરની અંદર જે છે એ આ યજમાન, એના શરીરનો ઉપયોગ યજમાન મચ્છર તરીકે થાય અને એમાં જે છે એ પ્લાઝ્મોડિયમ પરોપજીવી તરીકે પોતાનું જીવનચક્ર કમ્પ્લીટ કરે છે. આ હતી વાત વિદ્યાર્થી મિત્રો મેલેરિયાની. આપણે આ રોગને મેલેરિયા તરીકે ઓળખીએ છીએ. મેલેરિયા બે પ્રકારના છે, સાદો અને ઝેરી મેલેરિયા આપણે જે કહીએ છીએ, જેની અંદર ડૉક્ટર મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. અલગ અલગ એની પદ્ધતિ જે છે કે સામાન્ય મેલેરિયા હોય તો સામાન્ય જે કંઈ છે દવા જે છે એના ઉપચારથી એના જે છે કમ્પ્લીટ કોર્સ કરવામાં આવે એટલે પૂર્ણ થાય છે. ઝેરી મેલેરિયા હોય ને વધુ અસર હોય તો ઝેરી જે છે એનો મતલબ આ ટોક્સિક છે મિત્રો, હિમોઝોઇન ટોક્સિક છે, એના કારણે મેલેરિયલ ફીવર જે છે તો એ ઝેરી મેલેરિયા તરીકે ઓળખાય છે. અને એ હોય તો શું કહી છે કે ભાઈ એની જેમ માટે ક્યારેક બોટલ ચડાવવી પડે છે, દાખલ થવું પડતું હોય છે, બરાબર, એની અસર હોય તો ઘરે પણ ચાલે. તો આમ કહેવાનો મતલબ શું છે કે એના માટેની ટ્રીટમેન્ટ પણ હાલમાં જે છે અવેલેબલ છે અને સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. એટલું બધું હાર્ડ નથી કહી શકતા આપણે કે ભાઈ બહુ મોટી ભયંકર મહાભયંકર બીમારી છે, પણ તકેદારી રાખવી જરૂરી છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આ એક ટોપિક જે કહી શકાય એક્ઝામની અંદર પૂછાય તમારે આ જ રીતે એક્સપ્લેનેશન કરી દેવાનું અને ચાર્ટ જે છે આ રીતે દોરશો તો પણ ચાલશે. બુકની અંદર આપેલી રીતે પરફેક્ટલી એવું દોરો એવું જરૂરી નથી. અંતે મહત્વ શું છે, તમે જે એક્ઝામ પેપર જે છે આપો છો એની અંદર લખાણ લખો છો એમાં કન્ટેન્ટ જે છે મહત્વની માહિતી જે છે આવી જવી જોઈએ. તો આ રીતે જે છે બધી જ માહિતી જે છે એને કવરઅપ કરતા તમે એક્ઝામમાં એક્સપ્લેનેશન કરશો તો એ કમ્પ્લીટ ચાલે છે અને માર્ક મળવાપાત્ર છે, બરાબર. તો આ રીતે જે છે આખો એક મોટો લાર્જ ક્વેશ્ચન કહી શકાય કે એક્ઝામની અંદર બેઠો પૂછી શકાય છે. તો અહીં સુધી રાખીએ છીએ મિત્રો, મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.